नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो उवज्जायाणम नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावप्पणासनो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पदमं हवै मंगलम पदमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद दीपक भाई जय सच्चिदानंद जय सच्चिदानंद सतरंगिणी मां पान नंबर 84 मां पहुंचे इफ यू कैन शो ऑन द स्क्रीन अदरवाइज I can't show. Okay, then no it is very simple. એટલે બાગાઈ જશે ખાલી. Fine, fine, no problem. Okay. Bye. હા, જય સચ્ચિદાનંદ. લો ચાલુ કરે. જય સચ્ચિદાનંદ. લો. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બગાવડો ચાલો. એક પણ પકડો ને જરા. હા, ચાલો. હા, હા, હા. नहीं चल हाँ चल टप करवाना पण खरा आपने घेर बेटा पुण्यवंतो काल कली युग टप पधारिया घेर बेटा टीवी रेडिया स्विच ऑन है दृश्य गीता घेर बैठा डणी डणी आनी बाल बच्चा ऑन स्विचे टप छे जा गाड़ी मा कोई अठड़ी पड़ता समझो टप ज आव्यू छे या आपने जे खोड़ी आव्यो आवो उदय कर में बेटा डक्को नाड्यो टपने भोगो नीज राजो घेर बेटा आव्यो नटी तो ना बुलाओ टप गणु ए घेर बेटा टप संयोगे करत छिट छिट ना खसक से घेर बेटा पग पाट्यो ने कीधू कोई ने तपनी पुण्य लै लिया बीजा तप अपनू ने भाग लिए कोई खाड़ी खोट्यू घेर बेटा आश्वासन ले दीधू कमीशन लाभ लुटाव्यो घेर बेटा મહેંગાઈ માં ટપ છે સસતો કડના વળટી ઘેર બેઠા થોડું જ આયુષ ટપને ટપી લ્યો છૂટે ના છૂટે મોહ જ ઘેર બેઠા કુણ કુણ મારું સાચું સગલો આવે બાન જ ઘેર બેઠા છોરા બૈરી ગૈડપણ માં ચાલે વાંકા ઘેર બેઠા મતભેડો ને ટુંડ મિજાજી મો ચડેલા ઘેર બેઠા કોઈ કોઈની વાત ન સમજે આંત ધ્યાન જ ઘેર બેઠા અથડા મન માં સામ સામી હું તું કરાવે વેર બેઠા ક્રેસો વઢતા કુટરા વઢતા રૌડ ધ્યાન જ ઘેર બેઠા કોઈને કોઈની
पड़ी न ठीक है। अब पियाने डेर बेटा एक बीजा पर वार प्रतिवान दूर्योनो ये दुर्ज्ञाने ये घेर बेटा उद्वेगकारी मांडगी मा कष्ट पीड़न घेर बेटा खुली कसाई स्वार्थ बुद्धि दुखे तपवे घेर बेटा हटिनी संकटा जे सबंदे भाष्य झूठो घेर बेटा शंका हटी जे प्रभु परे याद आव्या घेर बेटा मारा जे वो मूर्ख ना कोई खुल्युगा ज्ञान ज घेर बेटा दादा केवल ज्ञान दाता मोक्ष खोले तपने जोटा नादा केवल मोक्ष दाता ज्ञान खोले तपने जोटा मंगल रूपी सर्व ज्ञेयो भावो जुए कर्म करता सच्चिदानंद सर्वे महात्माओ ने नमस्कार सर्वे आत्म पुत्रो ने नमस्कार जय सच्चिदानंद सच्चिदानंद बोलो चलो कोई ने प्रश्न 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 पूछा एक मिनिट रशीला बेन बोलो जय सच्चिदानंद આપણે પૌગોલિક સુખો એ ભયંકર દુઃખો નું રૂપાંતર છે એ વિશે સમજવું છે પૌગોલિક સુખો એ ભયંકર દુઃખો નું રૂપાંતર છે કારણ કે એમાં સુખ જ નથી આપણે માનેલું કલ્પિત છે સુખ એમાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી પણ એમાં સુખ માનેલું છે માટે રિએક્શન શરૂ રિએક્શન આવે છે દુઃખનું આપણે માનેલું છે ને સુખ માનેલું છે માટે રિએક્શન રૂપે દુઃખ આવે છે અને એ સુખ અને દુઃખ લાગે છે ના આધારે આપણી પુણ્ય હોય અથવા પાપને આધારે સુખ દુઃખ લાગે સંભળાય છે સંભળાય છે રશીલાબેન સંભળાય છે અનમ્યુટ કરો અનમ્યુટ અનમ્યુટ કરો તમે અનમ્યુટ કરો બોલવા માટે રશીલાબેન હા દીપકાનંદજી હા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી સંભળાયું બધું હા હા સંભળાયું સંભળાયું હવે હવે સુખ અને દુઃખ વસ્તુમાં નથી પણ આપણા પાપ અને પુણ્યના ઉદય કર્મના આધારે વસ્તુમાં સુખ કાં તો દુઃખ લાગે છે ખ્યાલ આવે આપણો પુણ્યનો ઉદય હોય ને તો ચપ્પુ જોઈને આનંદ થાય કે આ કાપવાની મજા આવશે અને પાપનો ઉદય હોય તો કોઈનું સોનું જોઈને આપણને ઈર્ષ્યા થાય અને બળતરા થાય કે મારા કોઈ મારા ઘરેથી કોઈ મને સોનું અપાયું નથી ખ્યાલ આવ્યો અને સોનું પહેરેલું પણ હોય તો આપણને એમ લાગે કે આ બે તોલાનું જ પહેરેલું છે ચાર તોલાનું હોત તો સારું થાય એટલે સુખ કે દુઃખ વસ્તુમાં નથી પણ આપણા માનેલા સુખ ને આધારે એ દુઃખ આપીને જાય છે ખ્યાલ આવ્યો હા જય સચ્ચિદાનંદ બીજો એક ક્વેશ્ચન પૂછી લઉં હા બોલો બોલો આંતર સુખ વધારવા માટે શું કરવાનું આંતર સુખ વધારવા માટે દાદા ભગવાન ના અસીમ જય જયકારો બોલવાના દાદા ભગવાન નું વિજ્ઞાન સમજવાનું ખ્યાલ આવે ને આંતર સુખ વધે એટલા માટે બહારનું સુખ થોડુંક ઓછું લો તો આંતર સુખ વધે સુખ નહીં સૂજ 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 હા સૂજ સૂજ વધારો આ દાદા ભગવાન નું વિજ્ઞાન સમજશો એટલે સૂજ વધતી જશે અચ્છા
અને દાદા ભગવાને કહ્યું કે બહારની કોઈ પણ વસ્તુમાં આ વર્લ્ડની એક પણ વસ્તુ એવી નથી કે જેમાં સુખ હોય. હવે એ જેમ જેમ તમને પાકું થતું જશે તેમ તેમ અંદર સૂઝ વધતી જશે. ખ્યાલ આવે ને? સૂઝ એ આત્મ રિલેટેડ વસ્તુ છે, એ દર્શન કહેવાય એક જાતનું. પણ કોઈકને ડેવલપ થઈને આવેલા હોય તો એને અંતર સૂઝ વધારે હોય એટલે એને તરત સમજી જાય કે આમાં સુખ નથી, એટલે આપણે આ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરી નાખો. બરાબર છે, ખ્યાલ આવે ને? એટલે અંતર સૂઝ વધારવા માટે દાદા ભગવાને બે થી ત્રણ ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય તો કે સૂઝ વાળા સાથે રહેજો. બીજો ઉપાય કે અમારું વિજ્ઞાન જેટલું વધારે સમજશો, જેમ વધારે સમજશો તેમ તેમ તમારી સૂઝ વધતી જશે. અસીમ જે જેકારો બોલશો તો સૂઝ વધતી જશે. અથડામણ ટાળશો તો સૂઝ વધતી જશે. બરાબર છે. હા, અને આજ્ઞામાં રહો તો જબરજસ્ત સૂઝ વધે, જબરજસ્ત. એવા આશીર્વાદ આપો. હા, ખૂબ 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 આશીર્વાદ. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ધમકીનભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 15 નું 274 મું સૂત્ર છે. દાદાશ્રી નું અધ્યાત્મ ની શક્તિ કલ્પ શક્તિ ફળિયા પછી જ ખીલે, એ સિદ્ધાંત સમજાવો. એ બરોબર છે તમારી વાત. પહેલી તો બંકિમભાઈ, આ જે તમે સૂત્રો વાંચો છો ને એ દાદા ભગવાન ના આપતા સૂત્રો વાંચો, વધારે તો વધારે સારું. અને બીજું, આ તમારું આધ્યાત્મની શક્તિ કલ્પ સૂત્ર શું છે? કલ્પ શક્તિ ખીલે ત્યારે જ ખબર પડે ને. તો કે એમ કહેવા માંગે છે કે આપણે જાણતા અજાણતા આપણી અંદર રહેલા આત્મા જે કલ્પ સ્વરૂપે છે તેને પોતાના વિકલ્પો વિકલ્પ વાળી શક્તિ થી વાપરીએ છીએ. એટલે આપણને ખબર નથી અને અજાણતા પૂર્વક વિકલ્પ વપરાવાથી આપણો સંસાર ઉભો થાય છે. બરાબર. કારણ કે આત્મામાં પોતે કલ્પ શક્તિ એટલે શું? તો કે તમે જેવું ચિંતું હો એવું થઈ જાય. હવે એ કલ્પ શક્તિ ક્યારે ખીલે? તો કે જયારે તમને તમે તમારા વિકલ્પ થી મુક્ત થાવ અને નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એટલે કે આત્માની પ્રાપ્તિ થાય. આત્માની પ્રાપ્તિ થાય એટલે પોતાનું કલ્પ સ્વરૂપ ખીલે. હવે કલ્પ સ્વરૂપ ખીલે કેવી રીતે? તો કે પોતાને ખબર પડે કે પોતે અસંગ છે, અમૂર્ત છે, અચ્યુત છે, અગુરુ લઘુ સ્વભાવ વાળો છે, અવ્યાબાદ સ્વરૂપી છે, અનંત જ્ઞાન વાળો છે, અનંત દર્શન વાળો છે, એવી શક્તિ પોતાની ખબર પડતી જાય એટલે પોતે પોતાની શક્તિઓ ખીલતી જાય અને વિભાવમાં પરિણમેલી શક્તિઓ આથમતી જાય એટલે પછી એ ખીલે. સમજણ પડી? હા, બરાબર. ખ્યાલ આવ્યો? હાજી હાજી હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રા બેન. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સુમિત્રા બેન બોલો, થોડુંક મોટે થી બોલજો. હા, દરેક પુસ્તક માં લખેલું હોય છે ને, હું કઈ જાણતો નથી. હા, એ બહુ મોટામાં મોટું જ્ઞાન લાગે છે. હા, બહુ મોટું જ છે. દાદા ભગવાન એટલે જ મૂક્યું છે કે આપણે બધા જે અટવાયેલા છે, આપણે બધા છે ને બહુ ટોપ ઉપર જઈને આવેલા, પણ બધા ફેલ થઈને નીચે આવી ગયા. કારણ કે આપણને જાણવાનો કેપ ચડી ગયો હતો. બરાબર. દાદા ભગવાન કહે કે જ્યાં સુધી પૂર્ણતાને પામો નહીં, જ્યાં સુધી ઠોકરો ખાયા કરો, જ્યાં સુધી પઝલો ઉભા થયા કરે, ત્યાં સુધી આપણે ગમે તેટલા દાદા સાથે રહ્યા હોય છતાં પણ હું કઈ જાણતો નથી એવું રાખશો તો તમારી પ્રોગ્રેસ થશે. એ બહુ મોટામાં મોટો વિનય છે, હું કઈ જાણતો નથી, જેથી કરીને આપણે સંસારના સર્વ જીવોનો લાભ લઈ શકીએ. હું કઈ પણ જાણું છું એવું માનો એટલે કોઈનો લાભ ના લેવાય. બરાબર. કોઈને એક્સેપ્ટ ના કરીએ આપણે. લઘુત્તમ ભાવ રહે ના. અને પ્રોગ્રેસ કરવા માટે, ગુરુત્તમ થવા માટે, શુદ્ધાત્મા પદમાં રહેવા માટે આ હું કઈ જાણતો નથી એવું રાખશો તો તમને સંસારમાં કોઈ અટકાવી નહીં શકે. બરાબર. તમને હાંડવો સરસ બનાવતા આવડતો હોય
તો પછી તમને બધા આજુબાજુ વાળા બોલાવી જાય ને કે સુમિત્રા બેન જરાક હાંડવો બનાવી જાઓ, હાંડવો બનાવો, રેસીપી આપો, આમ કરો તેમ કરો, તમને બોલાવી જાય. પણ તમે કહો કે મને આવડતો જ નથી તો શાંતિ, તો કોઈ પૂછે નહીં, શાંતિ એકદમ. ખ્યાલ આવ્યો ને? એટલે જેમ જેમ હું કઈ જાણતો નથી એમ એમ જે આ લોકોનો સ્વભાવ શું છે હું કઈ જાણું છું બતાડવાનો, એમાં સંસારમાં ભટકવું પડે. હવે તમારા સંસારથી છૂટવું હોય તો ધીરે રહીને છૂટવા કેવી રીતે છૂટાય? તો કે ભાઈ મને બહુ આમાં સમજ નથી પડતી, એટલે તમે નીકળતા જાઓ. કોઈ આપણને પૂછે નહીં ને આપણને એક આપણને છોડી દે, અને આપણને છોડી દે એટલે આપણે છૂટતા, એટલે આપણે આપણા ઉપયોગમાં રહી શકીએ. ઉપયોગમાં રહેવા માટે આ મોટામાં મોટી ઉત્તમમાં ઉત્તમ ચાવી છે. બરાબર. ખ્યાલ આવે ને? આ જેને ખબર પડે છે કોઈ જાણું છું, એને જ બધાય માર ખાવાનો છે. અને આપણને જેટલો માર પડે છે, આપણને જેટલો માર પડે છે તો સમજી લેવાનો કે કઈ જાણું છું કઉ છું માટે માર પડે, નહીં તો માર ના પડે. દાદા ભગવાને ગજબ ની ચાવી મૂકી છે. બરાબર. એ ચાવી કોઈ વાપરતું નથી, વાપરે તો કલ્યાણ થઈ જાય. બરાબર. વાપરવો કેટલી વખત વાપરશો? બરાબર. કેટલી વખત વાપરશો? કોઈને પ્રશ્ન હોય તો કેજો. મારો છે કે વ્યવસ્થિત શક્તિ ના તાબામાં બધું છે, તો આપણા તાબામાં શું છે? આપણા તાબામાં જાગૃતિ, પુરુષાર્થ. પંકજભાઈ વ્યવસ્થિત ના તાબામાં અને શુદ્ધાત્મા આપણા તાબામાં, આપણે પોતે. ઓકે, એટલે જોવું ને જાણવું એ પ્રમાણે. હા, તો વળી પુરુષાર્થ આપણા તાબામાં, પુરુષાર્થ. ઓકે, પુરુષાર્થ, એ પુરુષાર્થ વ્યવસ્થિત ના તાબામાં ના હોય. ઓકે, આત્મા કોઈ દિવસ વ્યવસ્થિત ના તાબામાં નથી. જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી તાબામાં કહેવાય. છૂટો પડ્યો અને આપણે જાણ્યો પછી એ તાબ વ્યવસ્થિત શક્તિ ને લાગુ પડતું નથી. વ્યવસ્થિત શક્તિ મેકેનિકલ ભાગ ને લાગુ પડે છે. ભૌતિક વસ્તુઓ માટે, ભૌતિક વસ્તુ મેકેનિકલ, મેકેનિકલ. આ પંકજભાઈ ઇટસેલ્ફ ઇઝ અ મેકેનિકલ મશીન, રોબોટ. ઓકે, ચેતન ને લાગુ ના પડે વ્યવસ્થિત શક્તિ. ઓકે, ખ્યાલ આવ્યો ને? એટલે પોતાની જાગૃતિ, પોતાનો ઉપયોગ એ પુરુષાર્થ છે. પેલા પંકજભાઈ તરફ હતો, હવે આત્મા તરફ થયો, એ પુરુષાર્થ કહેવાય. સાહેબ, બહુ જ મોટી વસ્તુ છે એ આત્મા આપ્યું. એટલે દાદા ભગવાન કહેતા હતા, તમને પતંગની દોર હાથમાં આપી છે, જેવું તમે કરશો એવું થશે, તમને એવા રિઝલ્ટ મળશે. જેટલો તમે પુરુષાર્થ કરો એટલા તમને બધું દેખાતું થાય. શું ના દેખાય? ખૂબ દેખાય, ખૂબ દેખાય. બરાબર. પણ પોતાનું જોયા વગર બીજાનું ક્યારેય ના દેખાય. જેમ જેમ પોતાનું દેખતા થાઓ તેમ તેમ જગતનું દેખતા થયા. તમારું 10% દેખાતું હોય તો વર્લ્ડ નું 10% તમને દેખાય. બરાબર. અને દેખ્યા પછી વિતરાગ રહો, એની બહુ મોટી વસ્તુ ગણતરી, એ બહુ મોટું છે. બીજાનું જોવાની જરૂર ખરી? બીજાની જોવાની જરૂરત જ નથી, પોતાનું દેખાયા પછી. જ્યાં સુધી પોતાનું નથી દેખાતું ત્યાં સુધી જ બીજાનું જોવા જાય છે. ઓકે, કારણ કે એને પોતાનું દેખાતું જ નથી. ઓકે, અને પોતાનું એટલા માટે નથી દેખાતું કે પોતાની ફાઇલ સાથે એને મમતા વધારે છે. જેટલી મમતા વધારે એટલું ઓછું દેખાય, જેટલી મમતા ઓછી થાય એટલું વધારે દેખાય.
જણાયો? યા બરાબર છે. હા બરોબર બરાબર સરસ છે. રાઈટ સર. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. નેક્સ્ટ પ્રશ્ન. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બોલો. ભરતી ભાઈ એક મિનિટ. હા આમનું પતિ જાય પછી કરો. ભરતી ભાઈ ને વાંધો નહીં. તમે ચાલો હવે તમને ઓપન કરી દીધું. જય સચ્ચિદાનંદ. આપણે આ મમતા કહ્યું ને એટલે મમતા તો કે જ્ઞાન આપ્યું ત્યારે ઉડાવી દીધી. હા પણ એનું જ્ઞાન આપણને બહુ અઘરું પડે છે. હે મમતા જવું એ બહુ અઘરી પડે છે. સાચું નહીં લાગતું કે આ મમતા સમજણ નથી પડતી. ધીરે ધીરે બોલો. મમતા જવી એ બહુ સાચી નથી એમ. મમતા મમતા કાઢવી એ બહુ સાચું નથી લાગતું એમ. મમતા કાઢવી હોય તો મમતા જવી એ બહુ અઘરું લાગે છે. ના અઘરું ના બોલાય. હવે આપણી પાસે રહી નહીં મમતા એટલે કાઢી આપી તો પછી કેમ એવું લાગે રહી એવું. ના રહી નથી. આ તો આપણી આપણી નવી નવી મમતા હવે રહી નહીં. પાછલી બાકી રહી ગઈ તે છે તે કામ કરે છે. તો હવે એનો લાભ લેવાનો કે આ મમતા આપણને શું નુકસાન કરે છે એ જોવાનું. મમતાને કાઢવાની જરૂર નથી બરાબર. પણ મમતાનો લાભ લેવાનો કે આ મમતાએ કેટલા આપણને રખડાવ્યા છે ને કેટલા માર ખવડાવ્યા છે. મમતા સુવા ના દે આપણને. આપણા દીકરાને તાવ આવે ને તો સુવા ના દે બરાબર. હા આપણા દીકરાને કોઈ બાજુવાળો મારી જાય ને તો એની સાથે ઝઘડો કરી વેર બાંધી દઈએ આપણે બરાબર. આપણે આપણે આ ભગીરથ રાજાએ જે ગંગા નીચે ઉતારી હતી ને તે તેમના ફાધર લગભગ સગર ચક્રવર્તી એ સગર ચક્રવર્તી ને એમના દીકરા હજાર ને મારી નાખ્યા હતા. એટલી બધી મમતા હતી તે નવમી નર્ક બાંધી દીધી. એટલે આ મમતા બહુ વસમી વસ્તુ છે. કે દાદા ભગવાન નું નિધિ ધ્યાસન કરશો ને તો મમતા ઓછી થઈ જશે. કારણ કે દાદા ભગવાન કહે છે અમે મમતા વગર ના છીએ. જન્મથી મમતા. જ્ઞાન થયું પછીની વાત જાઓ તો જ્ઞાન પહેલા પણ મમતા નહોતી એમને બરાબર. એટલે આપણે કાઢવાની નહીં. હવે જે મમતા છે એ મમતા થી આપણને કેટલો માર પડે છે તે ફાઇલ નંબર એક માં જોવાનો બરાબર. તો બહુ મજા આવશે. કારણ કે માર પડેલો જોશો એટલે તમે મમતાના પક્ષમાં નહીં રહો. એટલે ઓટોમેટિક મમતા છૂટી જશે. એને કાઢવાની નહીં. આટલા દિવસી બોલાવેલી તો હવે કઢાઈ ના. હવે તો ખવડાઈ પીવડાઈ ને કે હવે ધીરે ધીરે રવાના કર. ખવડાઈ પીવડાઈ ને રવાના કરવાની બરાબર. હા હવે એના માટે દ્વેષ નહીં કરવાનો. દ્વેષ નહીં કરવાનો. અત્યાર સુધી સંસાર એને ચલાવ્યો આપણો. સંસાર થી છૂટવા માટે એ કહેશે કે ચાલો હવે તમે છૂટો અમે છૂટીએ બરાબર. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભારતીબેન બોલો. પરેશ આનંદજી આપણે અલવાર ને જયપુર તમારી સત્સંગ થયા હતા ને લાઈક પર્યુષણ ટાઈમે ત્યારે તમે નિજ સ્વભાવ છે સદગુરુ જે આપણે બોલે છે ને તમે બહુ સારી રીતે સમજાવ્યું હતું. પણ મને હિન્દીમાં બહુ સમજ ના પડે તો તમે પાછું સમજાવો ને પ્લીઝ. એક એક લાઈન ગાઉં છું ને આપણે સમજતા જઈએ. હા પ્લીઝ. નિજ સ્વભાવ છે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હે. તો કે નીચ સ્વભાવથી સદગુરુ તો કે સદગુરુ જ્ઞાની પુરુષ હંમેશા આત્મામાં જ રહે. આત્માની બહાર ક્યાંય રહે ના. એક સેકન્ડ માટે પણ ના રહે એ સદગુરુ કહેવાય. નીચ સ્વભાવમાં હોય હંમેશા. આ મન વચન કાયના પ્રકૃતિમાં ના હોય. હોય ખરા પણ ના હોય. ગૌતમ સ્વામી મહાવીર સ્વામીની પાસે બેસતા અને મહાવીર સ્વામીને જો જો કરતા.
ખૂબ જોજો કરતા. તો મહાવીર ભગવાન શું કહેતા હતા ગૌતમ સ્વામી ને, ગૌતમ તું જેને જોઉં છું તે તો મેં કેટલાય ભવથી એને છોડી દીધો છે. એટલે કે આ મન વચનકાર ને મહાવીર સ્વામી ને જોતા હતા, શરીર ને જોતા હતા, તો કે હવે હું એમાં નથી રહેતો, હું તો શુદ્ધાત્મા રહું છું. એટલે ગૌતમ ને કહેતા તારો સમય બગાડીશ નહીં મને જોવામાં, તને જે જોવાનું કીધું તે જો. આપણને દાદા ભગવાને આજ્ઞા આપી કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પરેશ અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા. તો જેમ બધા જેમ સોની હોય સોની, તો એની નજર છે ને કોણે કેટલું સોનું પહેર્યું એમાં જ હોય. કોણ માણસ છે, કોણ ભાઈ છે, કેવી ભાઈ છે, કેવો માણસ છે, કેવું બોલે છે, એના પર દ્રષ્ટિ હોતી નથી. તેવું જ્ઞાનીઓની દ્રષ્ટિ હોય. અને આપણને દાદા ભગવાન એવું કીધું છે કે તમે પણ આવું શુદ્ધાત્મા જોજો કરજો, કોણ મહાત્મા છે એ નહીં જોવાનું. બરોબર. કટ થઈ ગયો. એક મિનિટ. પરેશાનંદજી તમારો અવાજ આવતો નથી. તમારો અવાજ આવતો નથી. અનમ્યુટ કરો પરેશાનંદજી, અનમ્યુટ કરો. નથી આવતો અવાજ, બોલો. નથી આવતો અવાજ. હેલો. નથી આવતો અવાજ. અવાજ નથી આવતો. એકદમ ફેડેડ આવે છે અવાજ. હેલો. એ તો ગયા, ડિસ્કનેક્ટ થઈ ગયા. પાછું કનેક્શન કરતા હશે. આવ્યું. એક મિનિટ. અનમ્યુટ કરજો. ઓકે, બોલો બોલો. જય સચિદાનંદ. અમારો અવાજ આવે છે? તમારો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. અવાજ લો છે. હા બોલો. ક્લિયર નથી આવતો. બોલો ને. અવાજ આવે છે? અવાજ ઊંચો નીચો થાય છે. ચાલો. હા બોલો. હા, નીચ સ્વભાવ છે. હા, નીજ સ્વભાવ છે. નીજ સ્વભાવ છે. સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ. એટલે પછી કીધું કે સંપૂર્ણપૂર્ણ જે સર્વજ્ઞ પુરુષ છે તે અગુરુ લઘુ સ્વભાવ વાળા છે. એટલે કોઈ પણ સંજોગો હોય તે સંજોગો લઘુ ગુરુ સ્વભાવ વાળા હોય, પણ સર્વજ્ઞ પુરુષ એ અગુરુ લઘુ સ્વભાવ વાળા છે. સંભળાય છે? હા, ધીમો ધીમો સંભળાય. ઓકે, પછી આગળની લાઈન. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ
સત્યમ નિશ્ચય વંદ્ય હે સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. તો કે આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મથી સૂક્ષ્મ વસ્તુ આત્માને એમણે સિદ્ધ કરેલું છે, એ પરમ ગુરુ છે, એ જીવનના ગુરુ છે. એના પછી ગુરુ જતો રહ્યો. અવાજ અવાજ બધો કટ થાય છે. કટ થઈ ગયો હવે પાછું. અવાજ કટ થાય છે. અવાજ કટ હું જરા ફરી જોઈન કરું. ઓકે. અવાજ નથી આવતો પણ. હેલો બોલો. હેલો. હા બોલો બોલો. હવે આવ્યો. તમારો અવાજ નથી આવતો બિલકુલ. જય સચિદાનંદ. આવે છે? બહુ ઓછો આવે છે. તમારો એ ઓછો આવે છે. હું એ એક એક કામ કરું મારોને. આવે છે હવે? હા. હેલો. આવ્યું? બોલો. બોલો. નીકાળવાનું કેવી રીતે મારે? તો રીસ્ટાર્ટ કરો ને. સ્ટોપ કરીને પાછા આવો. સ્ટોપ કરીને પાછા આવો અંદર. એક્ઝિટ એન્ડ કમ ઇન અગેન. એક્ઝિટ થાઓ એન્ડ કમ બેક અગેન. હે? એક્ઝિટ થાઓ એન્ડ કમ બેક અગેન. લેટ અસ વેઇટ. હરેશાનંદજી અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો. હા થયું. હવે બોલો. હવે આવ્યો? યસ પરફેક્ટ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ક્યાં પહોંચ્યા હતા આપણે? ફોન ને છેડતા નહીં બસ હવે. અરે ભાઈ નહોતો કોઈનો ફોન આવ્યો એમાં અવાજ ડાઉન થઈ ગયો. ઓકે. નિજ સ્વભાવ સે સદગુરુ અગુરુ લઘુ સર્વજ્ઞ હે સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય હે. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. તો કે પરમ ગુરુ એને જ કહેવાય કે સૂક્ષ્મથી સૂક્ષ્મ એવા આત્માને જેને સિદ્ધ કર્યો છે. ખ્યાલ આવ્યો ને કે એની લક્ષની બહાર, એના અનુભવની બહાર જતા નથી એવા એ પરમ ગુરુ. તે સત્યમ નિશ્ચય વંદ્ય છે કે કોઈ પણ સંજોગોમાં એમનો નિશ્ચય એ જતો નથી કે હું આ જ છું, બિલકુલ જાય નહીં. એટલે આવું કહે છે. પછી આગળ એ ત્રિસકોટી દૈવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ જગકલ્યાણક યજ્ઞમે મંગલમય દ્યો આશિષમ.
આ વર્લ્ડનું મોટામાં મોટું કામ ફાઇલ નંબર એક ને જાણવી અને કશાયોથી છૂટું થવું, એના જેવો યજ્ઞ આ વર્લ્ડમાં કોઈ નથી. એટલે દાદા ભગવાન કવિરાજે લખ્યું કે 33 કોટી દેવગણ, 33 કરોડ દેવોને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમને આ જે આ ફાઇલ નંબર એક ને જોવાની, જાણવાની અને એની પર થવાની અમને શક્તિ આપો અને અને આશીર્વાદ આપો. ખ્યાલ આવે ને? વિશ્વ હિતાર્થે સ્વાગતમ. તો કે આ જગતમાં નડે છે કોણ? તો કે કશાય વાળા, અજાગૃતિ વાળા, અજ્ઞાન વાળા લોકો નડે છે. જેને જાગૃતિ આવી એ લોકો નડતા નથી. માટે વિશ્વ હિતાર્થે સ્વાગતમ. તો કે આ 33 કરોડ દેવ દેવો તમને આ વિશ્વ હિતાર્થ માટે સ્વાગત કરીએ છે અને અમને આશીર્વાદ આપો કે જેથી કરીને અમે આ જગત કલ્યાણના યજ્ઞમાં સક્સેસફુલ થઈએ, કે જેથી કરીને કોઈને નડીએ નહીં અને અમારા નિમિત્તે લોકોનું કલ્યાણ થાય. આગળ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલકો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દો. એમ કે છે કે જે શુદ્ધાત્મા ભગવાન ક્યારેય કોઈને જાણવામાં ના આવે, જેની સમજણ ના પડે, એવા તમે મૂર્ત છો. મૂર્ત મૂર્ત મૂર્તિમાં પરિણમ્યા. દાદા ભગવાન પોતાનું નિધિ ધ્યાસન કરવાનું કહેતા હતા. કેમ? તો કે અમે આત્મ સ્વરૂપ થયા છે. માટે સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલકો માફી દો. અમારી એટલી બધી ભૂલો થઈ છે કે આ દેહને જ પોતાનો માન્યો છે, આત્માને કોઈ દિવસ આત્મા માટે જીવ્યા જ નથી. ત્યાં અમારી બહુ બધી ભૂલો, આ સંબંધી એટલી બધી ભૂલો થઈ છે. અમારી આ ભૂલોને માફ કરજો અને વ્યવહારમાં સદબુદ્ધિ આપજો અને નિશ્ચયમાં અભિવૃદ્ધિ હોજો. નિશ્ચયમાં અભિવૃદ્ધિ એટલે દરેક સંજોગોમાં હું શુદ્ધાત્મા છું એ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, એ ક્યારેય ઘટે નહીં. અભિવૃદ્ધિ હોજો એટલે દિન બદિન વધતું જ જાય, એવું એવું આ પ્રાર્થનામાં લખેલું. બહુ ગજબનું છે આ વસ્તુ. દર્શનભાઈ ઠક્કર અમદાવાદ થી બોલજો. પ્યોરિટી ની વાત કરી હતી સાહેબ આપે. હા, એ પ્યોરિટી વાત જે હતી સાહેબ, એ બહુ જબરજસ્ત વાત હતી. અને એમાં એટલો કોન્ફિડન્સ અને નિષ્ઠા સાહેબ દાદા પ્રત્યેની, બરોબર. તો એ અમારામાં કઈ રીતે આવે સાહેબ? તમારામાં કઈ રીતે આવે એટલે આ ભીખ માંગવાની બંધ કરી દેવાની. જે વસ્તુમાં સુખ નથી એ વસ્તુમાં સુખ માટે પાછળ પડવું એ ભીખ કહેવાય. તો આપણે ખાલી સમજી લેવાનું કે આમાં સુખ નથી, ભલે આજે જઈએ છીએ એનો વાંધો નથી, કારણ કે પાછળની જે માન્યતા લઈને આયા છે એટલે તમને દોડાવશે. પૈસા પાછળ, લક્ષ્મી પાછળ, વિષય પાછળ, સત્તા પાછળ, માન પાછળ, છોકરા પાછળ, વાઈફ પાછળ દોડાવશે, એનો વાંધો નથી. પણ હવે ધીરે ધીરે અનુભવ કરતો જવાનો કે આમાં સુખ નથી, આવું દાદા ભગવાન કહે છે. તો દાદા ભગવાન મારી પર કૃપા કરો અને મને આ સમજણ પડે એવી એવી એવું મને શક્તિ આપો, મારી પર કૃપા કરો એવું તમે કહેશો ને એટલે દિવસે દિવસે તમને સમજાશે કે સારું સુખ નથી. જો સુખ હોય તો આપણને ઊંઘ ના આવે એવું બને ના, ખ્યાલ આવે, ઝઘડા ના થાય. એટલે જેમ જેમ સમજશો ને એટલે ઓટોમેટિક તમારી એના માટેની જે મોહ છે એ છૂટી જશે, એટલે પ્યોરિટી ઉભી થવા માંડશે. પ્યોરિટી એટલે બીજું કશું જ નહીં, પણ આ સંસારનું કોઈ પણ સુખ એને ખેંચે નહીં, એને પ્યોરિટી કીધી.
એના માટે જીવે ના, એને પ્યોરિટી કીધી. ખ્યાલ આવ્યો દર્શનભાઈ? વાત સમજાઈ? ડિસ્કનેક્ટ થઈ ગયા. ઓકે, બીજા કોઈને પ્રશ્ન? કોઈને પ્રશ્ન હોય તો? હા, કૃષ્ણાબેન અમદાવાદ બોલો. એની દેખભાળ રાખવી પડે ને આપણને, દાદા ભગવાન મળ્યા ને. જો કોઈને 10 વર્ષ થી છોકરા ના થતા હોય અને એને છોકરું થાય 10-15 વર્ષ પછી મેરેજ ના, તો એ કેટલી છોકરાની કાળજી લે? કે ના લે? એવી રીતે આપણને અનંત ભવથી જે સુખ શોધતા હતા એ સુખ મળ્યું આ દેહે, તો ભગવાન કહે છે કે આ દેહની કાળજી રાખજે, આ દેહની દેખભાળ રાખજે, કે જેથી કરીને તું વધારે ને વધારે મારા સ્વરૂપ થાય. આ દેહ એક સાધન છે અને બહુ ઉપયોગી છે. જે દેહે જે ભવે આપણને દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાનની વાત સમજવા મળી, એ બહુ કિંમતી દે છે. બરાબર, બહુ કિંમતી દે છે. એટલે એની દેખભાળ રાખજો અને કાળજી શુદ્ધાત્માની રાખવાની. બરાબર, કાળજી શુદ્ધાત્માની. દેખભાળ એટલા માટે કીધું કે કઈ આડો ફંટાઈ ના જાય. બરાબર. તમારા અમદાવાદમાં ઓલા ભજીયા મળે છે, ઓલી કઈ ઓલા ગલીના ઓલા કયા કયા ભજીયા કહે છે ઓલા દેખભાળ રાખવાથી શું થાય? તો કે આપણને હેલ્પફુલ થઈ પડે. અત્યાર સુધી આપણે એની દેખભાળ રાખી જ નથી. આપણે માનતા હતા કે આપણે દેખભાળ રાખીએ, આના માટે જીવું છું, પણ એની દેખભાળ નથી રાખી. ઉપરથી એને હેરાન કર્યો છે આપણે. દેખભાળ કરીએ ને તો બહુ ખુશ થઈ જાય. એટલે કેવી રીતે દેખભાળ કરવી? આવી રીતે કોઈ ફંટાઈ ના, ફંટાઈ ના, સંસાર માટે ભટકે ના. બરાબર, સંસારના સુખો માટે અટવાય ના. બરાબર, એટલે આપણે દેખભાળ રાખવાની. ભાઈ તું બરાબર છે ને? બરાબર છે ને? આપણે જીપીએસ માં નથી જોતા? હા, જોઈએ છે. આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો જીપીએસ માં નથી જોતા આપણે? હા, જોઈએ છે. તો એવી રીતે આપણે આ ફાઇલ નંબર 1 ને જોવાની. બરાબર, એ બરાબર છે ને ભાઈ? રસ્તા પર છે ને તું? બરાબર. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. એવી રીતે દેખભાળ રાખવાનું કહે છે. બરાબર. અને મન અને વચન, મન કાયાનું તો ખ્યાલ આવ્યો દેહનો, પણ મન અને વચનની દેખભાળ રાખવાની ખરી? હા, બધું આવી જાય ને, ત્રણે ત્રણ આવી જાય. ઓકે. દાદા ભગવાન કહે છે મનથી કરેલો એટેક ક્યારે નકામો જાય નહીં. બરાબર છે. શું કહે છે? મનથી કરેલો એટેક કયો ડેન્જર? મનથી કરેલો. કેમ? એ તો કોઈને ખબર નથી પડતી. એ તો અનંત મનથી કરેલો સૌથી ડેન્જર. એ અંતસ્કરણ થી કરેલો એ તો ભટકાઈ મારે જન્મો જન્મ. ભટકાઈ મારે નહીં, આવતા ભાવમાં રિઝલ્ટ આવે, આજે ખબર ના પડે. બરાબર. અને ધીમું ધીમી બળતરા ચાલુ થઈ ગઈ હોય. બરાબર. જયારે આ દેહ કરેલો એટેક તો છે ને આપણને ખબર પડે, બાળે અને સામે વાળો કદાચ હેરાન કરે. બરાબર. એટલે મન વચન કાયા, એટલે વધારે માં વધારે તો જે ઓલો ઉપયોગ હોય ને એ મન પર રાખવાનો. બરાબર. ખ્યાલ આવ્યો ને? દાદા ભગવાને શું કીધું કે તમને અમે જાગૃતિ આપી છે. જાગૃતિ એટલે એક જાતની લાઈટ. રાત્રે અંધારું હોય તો આપણી પાસે લાઈટ હોય તો આપણે લાઈટ ને આગળ આગળ લેતા જઈએ કે કશું છે નહીં ને. એ લાઈટ નો ઉપયોગ એને એને જાગૃતિ લાઈટ નો ઉપયોગ જે કરીએ ને તે જાગૃતિ નો જ્યાં ઉપયોગ કરે તેનો ઉપયોગ કહેવાય. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. આપણો આપણી જાગૃતિ કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન આપણા મન પર જવી જોઈએ. અને એમાં મનની અંદર 4-5 ગાંઠો એવી હોય કે જે આપણી પર ચડી બેસતી હોય. બરાબર.
એટલે એ ચાર પાંચ ગાંઠો ને જાણી લેવી અને ઉપયોગ એની પર મૂકવો. ખ્યાલ આવ્યો? ઉપયોગ એટલે એક જાતનું ફોકસ, એટલે આપણને એની બધી વાત ખબર પડી જાય કે આ શું વિચાર કરે છે, કેવી રીતે છટકે છે, કેવી રીતે મામા બનાવે છે, બધી ખબર પડે. અને ચોર ને ઓળખીએ ને પછી જ ચોર સાથે ડીલિંગ થાય, એના વગર ડીલિંગ થાય નહીં. બરાબર છે. ખ્યાલ આવ્યો? આ દેખભાળ કેમ કરવાની? તો કે પોતાની કાળજી માટે, પોતાના શુદ્ધાત્માને કશું નુકસાન ન થાય માટે આની દેખભાળ રાખવાની છે. બરાબર છે. અને આ ભાવે આપણને આ મળ્યું માટે દેખભાળ રાખવાની, કે જેથી કરીને આપણે આપણું કામ કાઢી લઈએ એની પાસેથી. બરાબર છે. આ ઘરમાં નોકર આવે, કોઈ ભાઈ આવે કે કોઈ કામ કરવા આવે તો શું કરો તમે? દેખભાળ રાખીએ, કાળજી દેખભાળ રાખે. અને પછી જરાક બેસી રહી હોય ને મોબાઈલ પર વાત કરે તો શું કરો? સમજાઈએ, લડીએ ને, એવું આ ફાઇલ નંબર એક ને પાસે કામ લેવાનું છે. બરાબર. લેશો? હા લઈશું. ફાઇલ નંબર એક કેટલી વખત રહે તમારી સાથે? 5-10 મિનિટ? ના, હંમેશા. હે? રહે જ છે હંમેશા. તો કામ નહી લેતા? એટલે કામ વાળી ભાઈ પાસે લે છે, આની પાસે કામ કોઈ નથી લેતો. ઉડાઈ દે, રસપુરી ખાય ને તો સુડાઈ દે, ચાલો આઈસ્ક્રીમ ખાવા જઈએ. બરાબર છે. કામ લેવાનું, જબરજસ્ત કામ લેવાનું. બરાબર. અને કામ લેવા માટે દેખભાળ રાખવાની કે ભાઈ આ જરા બરાબર છે ને આમ તેમ કરીને. બરાબર. ઓકે. હા, અને આ તમે કીધું કે મનની ગાંઠો ચાર પાંચ એવી હોય જે આપણા પર ચડી બેઠી હોય, તો એ ઓબ્ઝર્વેશન કરતા ખ્યાલ આવે? ઓબ્ઝર્વેશન કરતા જ ખ્યાલ આવે, ઓબ્ઝર્વેશન વગર ના ખબર પડે. આપણે જોવાનું, આપણે જોવાનું અઠવાડિયા અઠવાડિયામાં કે દરરોજ જોવાનું રાખવાનું કે મને આજે કયા કયા વિચારો વધારે આવ્યા. બરાબર. કયા સબ્જેક્ટના? હા બરાબર. એવી રીતના કરતા કરતા અઠવાડિયું, 10 દિવસ, મહિનો કાઢો ને એનો ગ્રાફ બનાવવાનો કે આ સબ્જેક્ટ મૂકવાના કે ભાઈ લક્ષ્મી સંબંધી, પછી આ માયા સંબંધી, આ ભોગવવા સંબંધી, તો કે આ સંબંધી કયા સંબંધી મને વિચાર વધારે આવે છે. બરાબર છે. ખ્યાલ આવે ને? એ તમે જોશો તો એ આઈડિયા આવી જશે અને ખબર પડી જશે કે કઈ ગાંઠ મોટી છે. બરાબર છે. એ મોટી જે ગાંઠ હોય ને, કોઈ પણ ગાંઠ, એ આપણી પાસે કામ કરાવી જાય. બરાબર છે. ને આપણને ખબર ના પડે ને આપણને લાગે મેં કર્યું. બરાબર. ગાંઠો જેટલી મોટી એટલો ફોર્સ વધારે, એટલે આપણી કોલર પકડીને આપણી પાસે કામ કરાવે અને આપણને ખબર ના પડે. બરાબર. ઓકે. હા ખ્યાલ આવ્યો. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દર્શનભાઈ તમે છો? હા, જય સચ્ચિદાનંદ સાહેબ. હા બોલો. પ્યોરિટી ની વાત કરતા હતા પરેશાનંદજી, આ દર્શનભાઈ જોડે એ કટ થઈ ગયા હતા. બોલો. હા સાહેબ. ઓકે. હા દર્શનભાઈ બોલો. હા સાહેબ, એટલે પ્યોરિટી ની વાત અદ્ભુત નીકળી હતી. હેલો. એટલે હેલો. હા સાહેબ, સંભળાય છે દર્શનભાઈ? હા સાહેબ, સંભળાય છે, સંભળાય છે. જો આ જગત માં છે ને પ્યોરિટી ચાર પાંચ જાતની બહુ વધારે રાખે છે. એક તો આ કાર્ડમાં સ્ત્રી સંબંધી પ્યોરિટી, વિષય સંબંધી, જેને પરણેલા હોઈએ તેને સિન્સર રહેવાનું, પછી બીજી બાઈ પર દ્રષ્ટિ, બીજી સ્ત્રી પર દ્રષ્ટિ ના બગડવી જોઈએ. બરાબર. અને જો બીજી પર બહુ બગડતી હોય તો લગ્ન કરી લેવાના બીજી સાથે, પણ ત્રીજા પર પછી દ્રષ્ટિ ના બગડવી જોઈએ. બરાબર. કેવા શું માંગે છે કે હક નું ભોગવો, અણહક માં ના પડશો નહી તો મર્યા જશો. બરાબર છે. એટલે જેને જે રોલ આવ્યો છે તો પ્યોરિટી શું કહે છે કે તમારા હક નું ભોગવો. બરાબર છે સાહેબ. એવી રીતના લક્ષ્મી સંબંધી. જી. ખ્યાલ આવ્યો ને? હા બરાબર છે. તો કે આ એક એક લોકોને કેમ કરીને હું ઇમ્પ્રેસ કરી દઉં. બરાબર. કેમ કરીને આંજી દઉં, અથવા તો હું મોટો ને સામે વાળો નાનો એને નીચે પાડી દઉં. બરાબર. પણ વધારે પ્યોરિટી લક્ષ્મીની અને સ્ત્રી સંબંધી વિષયોની પ્યોરિટી આ કાળમાં જરૂરી છે.
દાદા ભગવાને આપતો પુત્રો ને કહ્યું હતું કે તમે આ સંબંધી પાકા થઈ જશો બરાબર તો તમારે બોલવાની પણ જરૂર નહીં પડે, તમારી હાજરી થી ઓલાને વાત સમજાઈ જશે. હા વાત સમજાઈ જશે બરાબર છે. તમે કશો નહીં બોલો, બે ચાર ગાળા ગયેલા શબ્દ બોલશો ને તો પણ ઓલાને સમજાઈ જશે, એનું હૃદય પરિવર્તન થઈ જશે. બરાબર છે સાહેબ. કારણ કે આ જગતમાં કિંમત કોની છે? કોઈ માણસની કે કોઈ સ્ત્રીની કિંમત નથી. બરાબર. આ જગતમાં કિંમત માણસની પ્યોરિટીની છે. પ્યોરિટીની બરાબર છે સર. સીલની છે, સીલની, અને સીલ કહેવાય છે. બરાબર છે. અને વધારેમાં વધારે સીલ જો સચવાય તો મફતનું ના લે તો વધારે સીલ સચવાઈ જાય. બરાબર છે સાહેબ. કારણ કે જે દાનત બગડે છે ને બધી મફતમાં બગડે છે. બરાબર. કોઈ પૈસા તમને આપી જાય કે 10,000 રૂપિયા લો મારા તરફથી તો આપણે લઈ લઈએ. હા લઈ લઈએ. બરાબર છે. ત્યાં આપણે સમજવાનું, કોઈ સ્ત્રી સામેથી આવે ને આપણને અડી જાય તો આપણને બહુ મીઠું લાગે. બરાબર. તો ભગવાન કહે છે ત્યાં તું ભયંકર રીતે ચેતજે. બરાબર. કારણ કે બહુ મોટો ખાડો છે અને તને નીચે ખેંચી જશે. ખેંચી જશે. બરાબર છે સાહેબ. પહેલાના રાજાઓમાં જે બીજા રાજાના રાજાને હરાવવું હોય ને તો આ રીતે હરાવતા. બરાબર. સ્ત્રીઓને મોકલે, લક્ષ્મીને મોકલે, માણસોને ફોડી નાખે અને પછી એનું ચારિત્ર ખલાસ કરી નાખે અને એને હરાવી દે અને પોતે જીતી જાય. બરાબર છે સાહેબ. હવે જેને આ બાબતમાં પાક્કા થઈ ગયા એને કોઈ હરાવી શકે નહીં. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ આવી ગયો સાહેબ. એટલે શીલની બહુ કિંમત છે અને આ કળિયુગમાં શીલનું ભયંકર, શીલ જેવી વસ્તુ જ નથી રહી. ના નથી રહી. બરાબર છે સાહેબ. એ કિંમત જ નથી રહી એમ કે તો ચાલે, જેની કિંમત હોવી ઘટે એની કિંમત નથી રહી અને જેની કિંમત ના હોવી ઘટે એની કિંમત થઈ ગઈ છે. કિંમત થઈ ગઈ છે. બરાબર છે સાહેબ. એટલે દાદા ભગવાને કહ્યું કે તમે આટલું જ સાચવી લેશો, બરાબર, એક લક્ષ્મી અને વિષય સંબંધી જાઓ તમારી હાજરીથી લોકોનું કલ્યાણ થઈ જશે. હા બરાબર છે સાહેબ. ખ્યાલ આવ્યો? એટલે આને પ્યોરિટી કીધી ભાઈ. એટલે ક્યારે કોઈનો એક પૈસો પણ લેતા નહીં, તો મરી ગયા સમજો. એવું જયારે ચુકવવાનું આવશે ને ત્યારે હાલત હાલત થઈ જશે. સાચી વાત છે. જેમ મને તેમ ભયનું પણ નહીં લેવાનું સાહેબ. બરાબર. ખ્યાલ આવે ને? જેમ મને તેમ કોઈના ઓબ્લિગેશનમાં આવશો નહીં. જો ઓબ્લિગેશનમાં આવ્યા તો મરી ગયા જયારે પેમેન્ટ કરવાનું આવશે ત્યારે. સાચી વાત છે સાહેબ. હા બહુ સાચી વાત. પ્યોરિટી કીધી. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચેતનભાઈ. હા જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. હા જય સચ્ચિદાનંદ. કોણ? ચેતન. ક્યાંથી? કેલિફોર્નિયા. ઓકે બોલો. આપણે ચરણ વિધિમાં આવે છે ને કે તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું. તો એ લેપાયમાન ભાવો કયા? લેપાયમાન ભાવો એટલે પહેલા લેપાયમાન એટલે ખબર છે? લેપ થવો એટલે શું? ના નથી ખબર. આપણે છે ને અહીંયા કુદરતી ઉપચાર બરોડામાં એક સેન્ટર છે જેમાં પેટની ગરમી કાઢવા માટે કાદવનો લેપ લગાડે છે. ખ્યાલ આવે છે? એવું માથામાં પણ કાદવનો લેપ લગાડે છે તો વાળ એકદમ કાદવ કાદવ ઉપર લાગી જાય અને વાળ ના દેખાય. એને લેપ કર્યો કહેવાય. લેપ. પગ કોઈનો દુખતો હોય ને તો દશાંગ લેપ કરીને લેપ આવે છે. એ લેપ લગાડો ને એટલે પગ દુખતો ધીરે ધીરે બંધ થઈ જાય. એટલે જે વસ્તુની ઉપર અમુક વસ્તુ લગાડીએ એને લેપ કહેવાય, એને લેયર કહેવાય, એને આવરણ કહેવાય. તો એવું શુદ્ધાત્માની ઉપર ઉદગલનું આવરણ આવે એને લેપાયમાન ભાવો કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હા બરાબર. વાત સમજણ પડે છે? હા હા પડે છે. તો કે એ લેપાયમાન ભાવો એટલે શું? તો કે આપણે આત્માની બહાર રહીએ, આત્માની બહાર બધા ઇન્ટરેસ્ટ પડે, સુખ પડે, ચિત્ત વૃત્તિઓ જાય, એ બધા લેપાયમાન ભાવો કહેવાય. બરાબર. તો એ લેપાયમાન ભાવો આત્માની ઉપર આવરણ લાવે તો પણ આત્મા એવો ને એવો જ પ્યોર છે, એ બદલાતો નથી. કારણ કે ઉપર લેયર છે, બીજું કઈ છે નહીં. બરાબર.
એટલે એમ કહે છે કે તમામ લેપાયમાન ભાવોમાં હું સર્વતા નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું. બીજો એક્ઝામ્પલ આપું તો કે બલ્બ હોય, એ બલ્બની ઉપર આપણે એક પેપર લગાડીએ લાલ કલરનું, તો બલ્બ એવો રહે કે જુદો થાય? બલ્બ એવો જ રહે, પણ લાઇટ બારની લાઇટ બદલાઈ જાય. હવે એ પીળા પેપર ના બદલે આપણે બ્લુ પેપર લગાડીએ તો લાઇટ શું થાય? લાઇટ બદલાઈ જાય, લાઇટ બદલાઈ જાય, પણ બલ્બ તો એવો ને એવો જ રહે ને. હા, બલ્બ એવો જ રહે. શુદ્ધાત્માની ઉપર ગમે તેવું માટીનું આવરણ આવે તો લાઇટ બદલાઈ જાય. લાઇટ એટલે અહંકાર એનો બદલાઈ જાય ને એના આધારે એની બુદ્ધિ થાય. આવરણ ના આધારે જે પ્રકાશ નીકળે એને બુદ્ધિ કહેવાય. એટલે જેનો અહંકાર લુચ્ચો હોય એની બુદ્ધિ લુચ્ચી થાય, જેનો અહંકાર ચોર હોય એ ચોર જેવી બુદ્ધિ હોય, કેમ કરીને લઈ લઉં કેમ કરીને લઈ લઉં, અને જેનો અહંકાર દાન વાળો હોય, કોઈને હેલ્પિંગ વાળો હોય તો કેમ કરીને હું હેલ્પ કરું એવું જ એ શોધતો હોય. પણ એ બધાની અંદર આ બધી ઇફેક્ટ આવરણ ને આધારે છે, પણ શુદ્ધાત્મા બધાથી જુદો છે એમ કહેવા માંગે છે. એટલે તમારા આપણા પોતાના મન વચન કાયા એ જે લેપાયમાન ભાવો છે તેમાં શુદ્ધાત્મા એ સંપૂર્ણ નિર્લેપ છે. હું જુદો છું આ ફાઇલ નંબર એક થી, મન વચન કાયા થી સંપૂર્ણ જુદો છું એમ કહેવા માંગે છે. આ મન વચન કાયા આપણા જે છે ને તે ઇટસેલ્ફ જ લેપાયમાન ભાવોને આધારે ઉભું થયેલી વસ્તુ છે, પૂતળું. આત્મા પર જે બંધ પડ્યો, જે પૂતગલ માટી લાગી, તે આજે દેખાય છે દેહ, તે જ માટી છે, તે જ લેપાયમાન ભાવોનું પરિણામ છે. પણ છતાં અંદર શુદ્ધાત્મા પ્યોર ના પ્યોર જ છે એમ કહેવા માંગે છે. ઓકે ઓકે ઓકે, રાઈટ સર. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ બરોડા. જય સચ્ચિદાનંદ. એક સવાલ એવો પૂછો તો કે ફરજિયાત વ્યવહાર કોને કહેવાય, અને ફરજિયાત વ્યવહારમાં આપણે આવીએ તો એ વખતે ફાઇલોનો સમભાવે નિકાલ કેવી રીતે કરવો? પહેલી વાત કે તમે જન્મ્યા તે મરત્યા સુધી ફરજિયાત જ છે બધું. બરાબર. તમે કહો કે હું નાનો રહું, પાંચ વર્ષનો જ રહું, તો બને એવું? ના. સંડાસ ના જવું એવું બને? ના. જમવા ના બેસે એવું બને? ના. મગજ ચાલે છે ને એની મેળે કે તમે ચલાવો છો? ચાલે છે. એની મેળે જ ચાલે છે ને? હા. તમે કહો કે મારે લક્ષ્મી ના વિચાર કરવા છે, પણ વિચાર આવતા પિક્ચર જોવાના તો બંધ થાય છે? ના, ના થાય. એટલે આ મશીન ઇટસેલ્ફ ચાલે છે, ફરજિયાત છે. ઓકે. આખું જન્મથી મૃત્યુ સુધી બધું ફરજિયાત છે, કારણ કે આ રિઝલ્ટ છે. જન્મવું એ ઇટસેલ્ફ જ રિઝલ્ટ છે. બરાબર. કેરી કેરી આંબા પર કેરી આવે, આંબા પર કેરી આવે તે શું કહેવાય? રિઝલ્ટ છે. રિઝલ્ટ છે. હે, મોર હોય, મોર માંથી મોટી 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 થાય અને મોટી કેરી થાય, અને જયારે શાક શાક પાકે એટલે કેરી ઝાડથી છૂટી પડે. બરાબર. એવી રીતે આપણે માના ગર્ભમાં આવીએ તે ધીરે 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 ગર્ભ મોટો થાય, અને જયારે પાકે ત્યારે 9 મહિને બહાર નીકળી જાય, છૂટું પડી જાય. બરાબર. પણ ધેટ ઇઝ અ રિઝલ્ટ. રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો ને? હવે એ ફરજિયાત વ્યવહારની અંદર ઓલવેઝ આપણી કઈ ને કઈ જુદી જુદી મરજી હોય છે. બરાબર. એ નવી મરજીને આધારે એને નવા કર્મ બંધાય છે. બરાબર. હવે દાદાના મહાત્મા દાદા ભગવાને શું ચાવી આપી દીધી કે હવે તારે મરજી એક જ રાખવાની. બરાબર. મરજી બહુ અનંત પ્રકારની મરજીઓ છે. રાઈટ રાઈટ. ત્યાં સુધી મરજીઓ અનંત પ્રકારની છે ત્યાં સુધી તારે ભટકવું પડશે. બરાબર. અને દાદા ભગવાને આપણને એક જ મરજીમાં મૂકી દીધા કે હું શુદ્ધાત્મા છું. બરાબર બરાબર. કઈ મરજીમાં મૂક્યા? હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું એ મરજીમાં. હવે એના સિવાય કોઈ મરજી રહી નહીં. કે હવે હું શુદ્ધાત્મા તો થયો, પણ સાહેબ આ પહેલા ભૂલ કરી હતી બધી બધી ભૂલો, તેને શું કરવાનું? હવે ભૂલોનો ઉકેલ કેવી રીતના લાવવાનો? તો કે તું સંભાવે નિકાલ કર એટલે બધી ભૂલો ઉકલી જશે. બરાબર છે. શું કીધું? સંભાવે નિકાલ કરો. હા, સંભાવે નિકાલ કરવો એટલું મોટું શસ્ત્ર આપી દીધું છે કે જેની કલ્પના જ ના કરી શકાય. નહીં તો આ સંસાર વૃક્ષ સુકાય એવું છે જ નહીં.
બરાબર છે. સંભાવે નિકાલ કરવાનું આજ સુધી કોઈએ કરેલું જ નહીં, જેટલા મોક્ષે ગયેલા એટલા લોકોએ જ કરેલું. ને આપણે એમાંથી પુણ્યશાળી એવા કોઈ જીવ આવ્યા કે આપણને આજ્ઞા રૂપે મળ્યું પાછું, એવું નહીં, આજ્ઞા રૂપે કે હવે તારી મરજી આમાં જ રાખજે. બરાબર છે. એટલે સંભાવે નિકાલ, ખાતા હોય તો સંભાવે નિકાલ, સુવા જઈએ તો સંભાવે નિકાલ, પાણી પીવા જઈએ તો સંભાવે નિકાલ. ને તો પાણી પીતી વખતે છે ને ગ્લાસ હોય ને જરા ગંદો હોય ને તો આપણને બુમા બુમ થઈ જાય, તો કે સંભાવે નિકાલ કરતું માતાકુટ ના કરીશ. બરાબર. નાવા જઈએ ને તો ચોકડી ચીકણી હોય તો આપણે બુમા બુમ કરે, દર વખતે મારે વખતે આવું થાય છે, આમ છે તેમ છે, સંભાવે નિકાલ કર ભાઈ માથાકૂટ ના કરીશ. બરાબર. ઉદાહરણ આપું, કોઈ વ્યવહારમાં સપોઝ એવું બન્યું કે મારે જુઠ્ઠો છે, હું જાણું છું એ વ્યક્તિ, મારે એ વ્યક્તિ સામે વાળો જુઠ્ઠું બોલે છે મને ખબર છે, હા, એનું અહિત ના થાય એ માટે મારે વ્યવહારમાં સાચો એને કહેવો પડે છે, હા, એ વખતે શું એ સંભાવે નિકાલ થયો કહેવાય? આપણે આપણે પહેલા નક્કી કરવું જે ડીલિંગ કરીએ તે, ઓકે, એને સાચું બોલો, એને લાઈન પર લાવો, એને લાઈન પર ન લાવો, એ બધામાં નથી પડવાનું. બરાબર. આ સંજોગ જે મને ભેગો થયો છે, આ જુઠ્ઠો માણસ બોલે છે, એ સંજોગ ભેગો કેમ થયો? તો કે આપણે ચીટિંગ કરેલી છે, માટે ચીટર ભેગા થાય, ચીટિંગ કરવાળા ભેગા થાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આપણે સંભાવે નિકાલ કેમ કરવાનો છે, તો કે આપણે કરેલા ગુના આપણી સામે આવેલા છે. બરાબર. સામે વાળી પાર્ટી છે જ નહીં, આ તો આપણા નિમિત્તે સામે વાળી પાર્ટી ઉભી થાય છે. બરાબર. માટે આપણા કરેલા ગુના નો સંભાવે નિકાલ કરો, એટલે ગુના માંથી મુક્ત થવાય. રાઈટ. આ વર્લ્ડમાં ગુના એ કોઈને મારવું, કોઈને છેતરવું એ નથી, એ તો વ્યવહારથી ગુના છે. બરાબર. ભગવાનની દ્રષ્ટિમાં ગુના તમે રાગ દ્વેષ કરો તે ગુના છે. ઓકે. બહુ મોટા ગુના, આ વર્લ્ડના મોટામાં મોટા ગુના હોય તો રાગ ને દ્વેષ. રાઈટ રાઈટ. હવે એ ગુનાથી છૂટવા માટેનું દાદાએ શસ્ત્ર તમને લેઝર બીમ આપ્યું છે, લેઝર. એ પણ કેટલું આમ જાણે ટોર્ચ મૂકતા ને કેવું બટન દબાવ્યું ને લેઝર મૂકો જેની ઉપર એ તરત ઓગળી જાય ને, એવું દરેક સંજોગોની અંદર આપણે એટલું નક્કી કરવાનું, હે દાદા ભગવાન મને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. જેવું તમે જેટલું હાર્ટીલી બોલશો એટલું લેઝર કામ કરશે અને એ વસ્તુ ઓગળી જશે, એટલે તમે છૂટા થશો એમાંથી. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? તમે છૂટા થયા ને એટલે સમજી લેવાનું કે સામે વાળાનું કલ્યાણ થઈ ગયું. સામે વાળાનું કલ્યાણ કઈ લાઈન પર આવ્યો એવું જરૂરી નથી. રાઈટ રાઈટ રાઈટ. બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી બેન પિયુષભાઈ, અનમ્યુટ કરજો. મફત જે વસ્તુ તમે લો ને, હું તમને મારા ઘરે જમવા બોલાવું બે ત્રણ વખત અને કશું લઉં ના તમારી પાસે, એટલે પછી બીજી વખત હું તમને કહું જયશ્રી બેન મારે જરા મારા ઘરે મહેમાન આવવાના છે, તો જરા ઢોકળા બનાવવાના છે કે હાંડવો બનાવજો, તમે આવો કે ના આવો? આવવું પડે ને, ફરજિયાત આવવું પડે ને. કેમ ફરજિયાત આવવું પડ્યું? તમારું ખાધું છે મફત, એટલે મફત લઈએ આપણે, એટલે બીજા થી બંધાઈ જઈએ આપણે. બરોબર. એટલે બહુ મોંઘું છે, તમારી સ્વતંત્રતા ગઈ, પછી એ લાભ પણ લે અને ગેરલાભ પણ લે. બરોબર છે. કર્ણએ દુર્યોધનની મદદ હેલ્પ કરી અને તે દુર્યોધને એનો જબરજસ્ત દુરુપયોગ કર્યો અને નરકે ગયો.
જબરજસ્ત ઊંચો જીવ હતો છતાં પણ કારણ કે એને રાજ્ય આપ્યું અને ખરીદી લીધો. બરોબર. પણ માણસને ખરીદવું હોય તો મફત ને ચાર પાંચ ખવડાવવાનું પીવડાવવાનું પિક્ચર જોવા લઈ જવાનું ગાડીઓમાં ફેરવવાનું એટલે આપણો થઈ જાય. એટલે બહુ આમ આમ કહેવાય કે જો એને પોઝિટિવ લેવા જઈએ તો મોક્ષે લઈ જવો હોય તો આવું કરવું અને સંસારનો દુરુપયોગ એની પાસેથી લેવો હોય તો પણ આવું કરવું. બરોબર. હા એટલે કોણ સામે કેવી છે માણસો એ જોવું પડે. એટલે બહુ સાચવીને લેવું, જેમ બને તેમ લેવા જેવું નથી આ કાર્ડ ની અંદર. આ પાંચમા આરામમાં લોકો જબરજસ્ત પોતાનો દુરુપયોગ કરે આપણો. માટે કીધું તું કે ચેત જો મફત લેતા નહીં તો વગર સળિયાની જેલમાં તમે ફસાઈ જશો. બરોબર છે. હા પહેલાના લોકો છોકરા છોકરીને સમજ છે ને આવી રીતે કરી નાખતા, ઘુસાડી દે છોકરીને છોકરાને કઈ એબ હોય તો ઘુસાડી દે આવી રીતે કે મા બાપ સારા છે ને ચાલો ઘુસાડી દો, આખી જિંદગી રડવું પડે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો આવ્યો. વેરી ગુડ. બીજું કઈ? ના બસ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ્બ સાહુણમ, નમો લોયે સબ્બ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સબ્બ પાવ પ્રણાસણો, મંગલાણમ ચ સવ્યેસીમ, મંગલાણમ ચ સવ્યેસીમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણનું નિમિત્ત બનવાની, અને કલ્યાણનું નિમિત્ત બનવાની, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિ ને પામો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.